धोरण सात विषय विज्ञान पाठ नौ भूमि। भूमि एक खूबज अगत्यनो कुदरती स्त्रोत छे। ते वनस्पतिना मूळने जकड़ी राखीने तथा पानी अने पोषक तत्वों आपीने तेनी वृद्धिने आधार आपे छे। ते घणा सजीवोनु घर छे। भूमि खेती माटे खूबज महत्वनी छे। खेती खोराक कपड़ा अने रहेठाण पूरू पाड़े छे। आम भूमि ए अपना जीवन अभिन्न अंग छे। पहला वरसाद पछीनी भीनी माटीनी सुगंध ए आपणने हमेशा महकावे छे। अगर जोईए आपणे भूमि जीवनथी भरपूर। एक दिवस वर्षा ऋतुमां पहेली अने भूજોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું અને પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં વસે, બરાબર? એના માટેની પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ 9.1। કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો। તમે વૈગો લેન્સ વાપરી શકો છો અને દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અને કોષ્ટક 9.1માં તમારે લખવાનું છે। તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા, બરાબર, નમૂના લો અને એને જો બૂજો અને પહેલીએ માટીને ઘણી ઘણી રીતે વાપરે છે। તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે। તે ખરો આનંદ છે। ભૂમિની ઉપયોગિતાઓની એક યાદી બનાવો। પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે। તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે। તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ। અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો છે। કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ। જંતુનાશકોની ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ, બરાબર? હવે જોઈએ, આ તો ભૂમિની ઉપયોગિતા છે। હવે આપણે જોઈએ ભૂમિની રૂપરેખા જોઈએ કે ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે। સ્તરોની ગોઠવણી કેવી રીતે થાય છે એના માટે એક પ્રવૃત્તિ આપી છે, એ આપણે પ્રવૃત્તિ જોઈએ। થોડીક માટી લો, માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો। એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 પાણીથી ભરો અને તેમાં મૂઠી ભરીને માટી નાખો। તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય। હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો। ત્યાર પછી તેનું અવલોકન કરો અને પછી જો તમે જો તમને આકૃતિ 9.2 આપેલી છે, બરાબર, એમાં સૌથી નીચે, બરાબર, સેન્દ્રિય પદાર્થો પછી પાણી પછી ચીકણી માટી રેતી અને કાંકરા આ રીતનું આખું સ્તર બાજેલું હોય છે, બરાબર? આપણા ભૂમિ જમીનની અંદર પણ આ રીતે સ્તર ગોઠવાયેલા હોય છે। શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે, બરાબર? તમને અલગ અલગ ઘટકોના સ્તર જોવા મળશે જ। આ સ્તરો દર્શાવતી આકૃતિ તમારે નોટમાં દોરવાની છે અને જોવાનું છે। શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે, જે સૌથી ઉપર રહેશે, પછી પાણી, પછી ચીકણી માટી, પછી રેતી અને નીચે કાંકરા આ રીતની ગોઠવણી કરેલી હોય છે। તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટવાથી બને છે। આ પ્રક્રિયાને અક્ષય કહે છે। કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના ઉપર ઉગતી વનસ્પતિઓ આધાર રાખે છે, બરાબર? યાદ રાખજો કે ભૂમિ એ પાણી, પવન અને વરસાદ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે। આ પ્રક્રિયાને અક્ષય કહે છે। કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના ઉપર ઉગતી વનસ્પતિઓ આધાર રાખે છે। ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય, જેને ભૂમિની રૂપરેખા કહે છે। દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણીયમાં ભિન્નતા દર્શાવે છે। આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે,
जे तमने आकृति 9.3 में बतायु छे बराबर। आपणे सामान्य रीते भूमिना उपरना स्तरो जोईए छीए अने तेनी नीचेना स्तरो जोता नथी। जो आपणे ताजेतरमां खोदेलो ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ। આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે। આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નખાતા હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ અને તે આપણને પહાડી રસ્તાઓ કે ઢોળાવવાળા નદી કિનારે પણ જોઈ શકાય। સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે। ઉપરના ભાગમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વાનસ્પતિક પોષક તત્વો પૂરા પાડે છે। આ સ્તર એ કહે છે કીડાઓ ઉંદરો છછુંદરો ડાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે। નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં કૂપેલા હોય છે। તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે। આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે જેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે। ત્રીજું સ્તર છે સી સ્તર જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓ બનેલો હોય છે। આ સ્તરની નીચે આધાર ખડક હોય છે જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે। આગળ જોઈએ આપણે ભૂમિના પ્રકારો જોઈએ। તમે જાણો છો કે પથ્થરોનો અક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે જેમાં રેતી ઝીણી માટીનો સમાવેશ થાય છે। રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના ઉપર આધારિત છે જેને પિતૃ પથ્થર કહે છે। પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને આપણે ભૂમિ કહે છે। યાદ રાખજો પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે। વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે। ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે। જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે બરાબર। વિશાળ માત્રામાં મોટા કણો હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે। જો ભૂમિમાં ઝીણા કણો હોય પ્રમાણે વધારે હોય ઝીણા કણોનું પ્રમાણ વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે। જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ભોરાળું ભૂમિ કહે છે। એટલે આમ ભૂમિ રેતાળ ચીકણી અથવા ભોરાળું એટલે કે છિદ્રાળું પ્રકારની હોય છે। ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા ઉપર ખૂબ જ ઘેરી અસર કરે છે। રેતીના કણો ખૂબ જ મોટા હોય છે તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે। આ અવકાશમાં હવા ભરાય છે। આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે। પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે। આથી રેતાળ ભૂમિ હલકી છિદ્રાળુ અને સૂકી હોય છે। ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના એકબીજા સાથે ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે। રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે। વનસ્પતિની વૃદ્ધિ માટે ભોરાળું ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે
એટલે ઘોરાળું ભૂમિ એ રેતી માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે જેને કાપ કહે છે. નદીના કાંઠા ઉપર કાપ એકત્ર થાય છે. કાપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. ઘોરાળું ભૂમિમાં પણ કળણ જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણ ક્ષમતા ધરાવે છે. એના પછી જોઈએ એના માટેની પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ 9.3 માટીવાળી ઘોરાળું અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો અને આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર કાંકરા કે ઘાસ વગેરેને દૂર કરો અને હવે તેમાં ટીપું પાણી નાખીને ગૂંદો. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય. બરાબર, જે તમને આકૃતિ 9.4 એ અને બી બંને આપી છે એ પ્રમાણે તમારે બનાવી દેવાનું છે. પણ તેની સાથે તે ચીકણો ન રહેવો જોઈએ. ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ મળો. બરાબર, જે આકૃતિ 9.4 સી અને ડીમાં આપેલી છે. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો અને બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. અને શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? કયા પ્રકારની માટી કુંડા રમકડા કે મૂર્તિ બરાબર બનાવવામાં કામમાં આવી શકે એ માટે તેને બરાબર વર્ગીકરણ કરો અને તમારે લખવાનું છે. બરાબર, આજે આપણે આટલે સુધી જોઈએ. બીજું આગળ પીરિયડમાં આવતા લેક્ચરમાં આપણે જોઈશું. જય સ્વામિનારાયણ.